આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે તો મહાગુજરાત આંદોલન ચલાવનાર ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા ક્યાં છે તે કોઈ લોકોને ખબર નથી. મુખ્યમંત્રીના પ્રતિમાના ફૂલહાર બાદ અહીં કોઈ વ્યક્તિએ મુલાકાત લીધી ન હતી ત્યારે અમારા સંવાદદાતાએ અહીંની મુલાકાત લઈ વાસ્તવિકતા કંઈક અલગ જ રજૂ કરી હતી. મહાગુજરાત આંદોલનની ચળવળ શરૂ થઈ ત્યારથી લઈને જે ગુજરાતની સ્થાપના થઈ એ દરમિયાન જે શહીદો થયા હતા એ શહીદોની યાદમાં એક પ્રતિમા લાલ દરવાજા ખાતે બનાવવામાં આવી છે. આ પ્રતિમા પાસે આજ સવારે 7 વાગે મુખ્યમંત્રી શ્રી ફૂલહાર કરી ગયા છે. એના પછીનો જે દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા કરીને દ્રશ્યમાં આપણે ફૂલ દેખાશે, પણ અત્યારે 9 વાગ્યા છે. 9 વાગ્યા સુધીમાં આ અહીંયા એક પણ માણસ આવતો નથી, કોઈને ખબર પણ નથી કે અહીંયા કણ એ શહીદોની પ્રતિમા છે જેમણે ગુજરાતને લેવા માટે કે ગુજરાતને મહારાષ્ટ્રથી અલગ પાડવા માટે બહુ મોટું આંદોલન ચલાવ્યું હતું. એમની યાદમાં અહીંયા આસપાસના કોઈ વ્યક્તિને પણ એ વાતનો ખ્યાલ નથી કે એની પ્રતિમા લાલ દરવાજા ખાતે આ ભવ્ય પ્રતિમાઓ આવેલી છે. સવારમાં 7 વાગ્યાથી 7:30 કે 8 વાગ્યા સુધીની જે સરકારી કાર્યક્રમ ચાલ્યો છે એના બાદ અહીંયા હજુ સુધી હું 1 કલાકથી ઓબ્ઝર્વ કરીએ છીએ, અમે અહીંયા એક પણ વ્યક્તિ ફરક્યો નથી. કેમેરામેન અજય પટેલ સાથે જયંતિ ચૌધરી, VTV. મહાગુજરાત આંદોલનના પ્રેરણેતાને આજે સવારમાં બહુ જ ધામધૂમથી યાદ કરવામાં આવ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ આખો કાર્યક્રમ સામેટી લઈ અને અહીંયા પણ આપ જોઈ શકશો કે સંપૂર્ણ કાર્યક્રમ સામેટી લેવામાં આવ્યો છે. આખી આખી પ્રતિમા ખાલી છે, અહીંયા ગાર્ડનમાં પણ કોઈ વ્યક્તિ નથી અને થોડી જ વારમાં જે મંડપ ને ડેકોરેશન હતું એનું પણ આખું અહીંયાથી લઈ લેવામાં આવ્યું છે અને ટ્રક ભરીને રવાના થઈ ગયા છે. જો કોઈ વ્યક્તિ દિવસે આ બાજુ આવી શકે અને એક યાદ કરી શકે કે ભાઈ કોણ હતા ઇન્દુલાલ, એમના વિશે જાણી શકે, જો ડેકોરેશન કે એવી કોઈક વ્યવસ્થા રાખી હોત તો કદાચ કોઈક માણસ અહીંયા એન્ટર થાત કે પ્રવેશી અને એમને જોવાની કોશિશ કરત કે એમને સમજવાની કોશિશ કરત. પણ મુખ્યમંત્રી માટે બનાવેલો 1 જ કલાકનો કાર્યક્રમ 1 જ કલાકમાં ખતમ થઈ ગયો છે. કેમેરામેન અજય પટેલ સાથે જયંતિ ચૌધરી, VTV.